સાબરકાંઠા જિલ્લામાં નીલગાય ખેતીના પાકને નુકસાન કરે છે અને રાત્રિ દરમિયાન ખેતરોમાં ઘૂસી જાય છે નીલગાય. નીલગાય ખેતરના ઉભા પાકને નુકસાન કરે છે. ઉભો પાક નષ્ટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લીલું દેખાતું ખેતર પાક વગરનું થઈ જાય છે અને નીલગાયના ત્રાસથી તૈયાર પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે. રાત્રિ સમય ખેડૂતોએ ખેતરમાં પહેરો રાખવો પડે છે. ખેડૂતોના પહેરા બાદ પણ ખેતીના પાકને નુકસાન થાય છે. રાત્રિના સમયે એકલ દોકલ ખેડૂતો પર પણ તે હુમલો કરે છે. સરકારની ખેત ફેન્સિંગ યોજનાની સબસિડી ખેડૂતો સુધી નથી પહોંચતી. સ્ટીલના ભાવ વધતા સબસિડીનો ફાયદો નથી થતો. સરકારની સબસિડીની યોજના માત્ર કાગળ પર જ હોય તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને ખેડૂતો નીલગાયથી રક્ષણ માટે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. મારા ગામના હિંમતપુર વિસ્તારના સીમાડામાં ભૂંડ અને રોજનો બહુ અનહદ ત્રાસ છે. રાત્રે અમને ખેડૂતો એટલું બધું નુકસાન જાય છે. રાત્રે ઉજાગરા કરવાના, રાત્રે બેસી બેસી અને ખેતી જે કરીએ વાવણી કરીએ તો વાવણી વખતે બી ઉજાગરા કરવાના, જ્યારે પાક તૈયાર થાય તો પાક લેવા વખતે બી એને એક એક મહિના સુધી સાચવવા માટે ભૂંડ બગાડી ના નાખે તો એના માટે બી રાત્રે ઉજાગરા કરવાના. સરકાર ફેન્સિંગ વાર માટે અમને સહાય આપે છે, પણ એ સહાયમાં અત્યારે હાલ સ્ટીલના ભાવ ઊંચા ડબલ થઈ જવાના હોવાથી આજે એ સબસિડી પણ કામ લાગતી નથી. હિંમતનગર તાલુકાનું ધનપુરા ગામ મગફળીનું વાવેતર કરેલું છે અને ભૂંડોનો ત્રાસ છે, નીલગાયનો ત્રાસ છે. અમે હેરાન થઈ ગયા છીએ. રાત્રે રખવાડા જવું પડે છે, બત્તી પાડીએ તો જતો રહે ને પાછો આવી જાય છે અને મગફળી ખોતરી નાખે છે અને માણસ ઉપર પણ હુમલો કરી દે છે. મારા ગામના ફરતર ઓઘાણી કોતર આવેલી છે. એ કોતર ની અંદર એટલા બાવળિયા છે ને કે ન પૂછે વાત. તો રાત્રે અમારે ખેતરમાં જવું હોય તો ટોળે ટોળો ભૂંડણો અને રોજડણો આવું છે અને ખેતીને પૂરેપૂરું નુકસાન કર્યું છે. રાતે જાગીએ તો દિવસે કામ ના થાય અને પાણી બી રાતે, વીજળી પણ રાતે આવે છે તો વીજળી પણ દિવસે આપવી જોઈએ ખરેખર સરકારને. જાહેરાતો કરે છે, લોબી લોબી પણ કશું કરતી નથી. અને વાડ આ તાડની વાડ કે પથ્થરની વાડ એમનું સબસિડી આલીને જો ખેડૂતોને સહાય કરે અને નુકસાનીનો સહાય કરે તો ખેડૂતો આ પ્રત્યે વધારે સરકાર પ્રત્યે પ્રિય રાખે.